જય સ્વામિનારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, યજ્ઞ દાન અને તપ એ ત્રણનો ક્યારે મનુષ્યએ ત્યાગ ન કરવો, છોડવા નહીં. યજ્ઞ દાન અને તપ, કારણ કે આ ત્રણેય મનુષ્યનું પરમ કલ્યાણ કરનારા છે. કોઈ પણ સંજોગોમાં ત્રણનો ત્યાગ ન કરવો. યજ્ઞ એનું મહિમા આપણે જાણીએ છીએ. યજ્ઞ એ પરમ પવિત્ર કાર્ય છે. ક્યાંય પણ યજ્ઞ થતો હોય તો આપણને સેજે નમસ્કાર કરવાનો, દર્શન કરવાનો, હાથ જોડવાનો ભાવ થાય. એના જેટલું જ પવિત્ર કાર્ય એ દાન કરવું એ છે. દાન દેવાતું હોય તો દાન દેનાર, એની દેવાની પ્રક્રિયા, એ પણ યજ્ઞ જેટલી પવિત્ર છે અને એ નમસ્કાર કરવા યોગ્ય છે. તપસ્વીને આપણે જેમ નમસ્કાર કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, તો એ બંનેની વચમાં ભગવાને દાન મૂક્યું છે, એટલે દાન પણ એટલું જ પવિત્ર છે. એ પણ એક મોટું યજ્ઞ કાર્ય. તપ જેમ માણસના અંતઃકરણને શુદ્ધ કરી નાખે છે, યજ્ઞ જેમ માણસના જીવનને નિર્મળ કરી નાખે છે, તેમ દાન પણ મનુષ્યના જીવનને શુદ્ધ કરી નાખે છે. પણ જો એની રીત પ્રમાણે થાય તો યજ્ઞ એટલો જ ફળદાયી થાય કે જેટલા એના વિધિ વિધાનનું પાલન થાય. એમ દાનની પણ વિધિઓ છે. લે ભાઈ દીધું, ચાલ ભાઈ પકડ રસ્તો, એ દાન નથી. દાન ખરું પણ વિધિ વગર. બહુ જ શાસ્ત્રીય વિધિમાં તો વચ્ચે બ્રાહ્મણ રહે, મંત્રોચ્ચાર કરે, સંકલ્પ કરાવે, હાથમાં અંજુલીમાં જળ રખાવે, પછી દાન થાય. એટલે દાન દેવું, સ્વીકારવું, એની બધી વિધિઓ છે. પણ માનો કે એવી વિધિ બધી કરવા રહીએ તો દાન ક્યાં કરીએ? પણ સૌથી સૂક્ષ્મ વિધિઓ જે દાતાએ પાળવાની છે, એટલી પળાય તો ધન્ય થઈ જાય. એટલે વિસ્તારથી ભગવાન શ્રી કૃષ્ણએ 17મા અધ્યાયમાં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં યજ્ઞ દાન અને તપ કેમ કરવું એ બહુ વિસ્તારથી સમજાવ્યું છે. હવે દાન કેમ કરવું, ટૂંકમાં ગીતા એના મુખ્ય બે પાંચ જે મુદ્દાઓ છે એ લઈને આપણે વાત કરીશું. ઉપનિષદોમાં પણ ખૂબ દાનનો મહિમા છે, વેદમાં છે, ભાગવત આદિક શાસ્ત્રોમાં છે. એમાંથી આપણે થોડા થોડા સમજી લેવા જરૂરી. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણને સમજાવતા દાનની વિધિ બતાવે છે. વિધિની વાત આવે એટલે આપણે કહ્યું ને એમાં મંત્રોચ્ચાર ના અંતે એવું બધું યાદ આવે, પણ એવું નથી. વિધિ દાતાએ પાળવાની પોતાના જીવનમાં સૂક્ષ્મની છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શ્રેષ્ઠ દાન કયું, કે એક તો કર્તવ્ય સમજીને દાન આપવું,
બીજું કોઈ પણ બદલાની અપેક્ષા વગર દાન આપવું. ત્રીજું દેશકાળને સમજીને દાન આપવું, એટલે કે સમય સંજોગને અનુસારે દાન આપવું. ચોથું સુપાત્રને દાન આપવું. લાગે છે બહુ સામાન્ય આ બધું, કે આમાં કંઈ બહુ ભગવાને કંઈ ગંભીર વાત કરી દીધી હોય એવું નથી, પણ બહુ સૂક્ષ્મ છે. કર્તવ્ય સમજીને દાન આપવું, કે અમે ગ્રહસ્થ છીએ એટલે અમારે દાન આપવું જોઈએ, અમારી ફરજ છે, ગ્રહસ્થની ફરજ છે કે દાન આપવું. આ કર્તવ્ય એટલે ફરજ, એ ફરજ સમજીને દાન આપ. ભાવ સારો છે, ગ્રહસ્થની ફરજ છે કે ગ્રહસ્થએ દાન કરવું. અર્થ સારો, કર્તવ્ય એટલે ફરજ, પણ એમાં થોડું દબાણ છે. ગ્રહસ્થ છીએ એટલે દાન કરવું જોઈએ, જો ગ્રહસ્થ ન હોઈએ તો અમારે દાન કરવાની કોઈ ફરજ નથી. આ દબાણ છે સૂક્ષ્મ રીતે. અમે શિક્ષક છીએ એટલે અમારે વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ, એ અમારી ફરજ છે, પણ શિક્ષક ન હોય તો એને કંઈ લેવા દેવા નથી. શાસ્ત્ર એમ કહે છે કે તમે જે વિદ્યા ભણાવો એ બીજાને ભણાવો, એમાં શિક્ષક હો કે ન હોય એનો કોઈ રોલ નથી. પણ અહીંયા શું છે કે અમારી ફરજ છે, કર્તવ્ય છે, શિક્ષક છીએ એટલે, તો દબાણ થયું ને થોડું. દીકરા છીએ એટલે મા બાપની સેવા કરવી જોઈએ, એ દબાણ છે, પણ દીકરા હો કે ન હો કોઈ પણ વૃદ્ધની સેવા કરવી એ અલગ વાત છે. એટલે અમે ગ્રહસ્થનું કર્તવ્ય છે કે દાન કરવું જોઈએ એમ સમજીને દાન કરવું એ સારી વાત છે, પણ છતાંય દબાણથી થાય છે. બીજો પણ એમાં ભાવ છુપાયેલો છે કે ગ્રહસ્થ છીએ તો દાન કરવું જ પડે ને, શું કરીએ, આ પડે ને કરવું પડે છે, શા માટે, ગ્રહસ્થ છીએ તો કરવું જ પડે ને ભાઈ, આ લાચારીનો ભાવ છે. શિક્ષક થયા છે, થવું તો બીજું, ના થવાયું, એડમિશન મળ્યા નહીં, તો શિક્ષક થયા તો હવે વિદ્યાર્થીઓને ભણાવવા જ પડે ને, શું કરવું, આ પડે ને કરવું પડે છે. દીકરા થયા એટલે હવે શું થાય, હવે ઘરના મા બાપની સેવા તો કરવી જ પડે, કરવી પડે છે, કોઈ બીજું કરતું હોય તો આને નથી કરવું. એટલે કર્તવ્ય એટલે ફરજ, અર્થ સારો છે, પણ છતાં એમાં દબાણ પણનો ભાવ છે અને લાચારીનો પણ ભાવ છે, પણ છતાંય કર્તવ્ય સમજીને દાન કરવું એનો શ્રેષ્ઠ અર્થ એ છે. તાજુબીનો અર્થ એ છે, કર્તવ્ય એટલે કરવા યોગ્ય કામ, એટલે કરી લેવા જેવું કામ. તમે ગ્રહસ્થ હો કે ન હો, જ્યાં હો ત્યાં, જેવા હો તેવા મનુષ્ય છો ને, હા, તો મનુષ્ય દેહે કરીને દાન કરી લેવા જેવું કર્મ છે, છોડવા જેવું નથી, ચૂક્યા તો મરી ગયા, એમ સમજીને દાન કરવું. કર્તવ્ય એટલે કરવા જેવું કામ, કરી લેવા જેવું કામ, ચૂકવા જેવું નહીં, એમ સમજીને દાન કરવું, આ શ્રેષ્ઠ દાનની વિધિ છે. કરવું પડે છે, ફરજ છે, ને એ રીતે દાન કરે એમાં થોડું કચાશ છે, પણ કરી લેવા જેવું દાન, આ કામ કરી લેવા જેવું છે એમ સમજીને દાન કરવું એ શ્રેષ્ઠ દાન છે.